सरकार द्वारा मगफळी माटे टेकाना भावनी जाहेरात करवामां आवी होवा छतां खेडूतो टेकाना भावना बदले खुला बजारमां पोतानी मगफळीनું वेचाण करी रह्या छे। तेना लीधे ગંજ બજારના વેપારીઓ સહિત અન્ય લોકોને મગફળીનું ઉત્પાદન ફળ્યું છે। બનાસકાંઠા જિલ્લાની ધાનેરાની બજારોમાં આ વખતે મગફળીની સારી આવક હોવાના લીધે ધાનેરાની બજારોમાં જાણે પ્રાણ ફૂંકાય હોય તે રીતે ધાનેરાના વેપારીમાં તેજી આવી છે। આમ તો સરકાર દ્વારા ખેડૂતોને પોતાના પાકની સારી રકમ મળે તે માટે અલગ અલગ સિઝન પ્રમાણે ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવતા હોય છે। આ વખતે પણ ધાનેરાના સામરવાડા ગામ નજીક આવેલ સરકારી ગોડાઉન ખાતે 3 જેટલા મગફળી ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે, જેમાં 15 કરતા પણ વધારે કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે। જો કે આ વર્ષે સરકારી ખરીદ કેન્દ્ર ઉપર ખેડૂતોની સંખ્યા નહિવત પ્રમાણમાં જોવા મળી છે। ધાનેરા તાલુકામાં મગફળીની વેચાણ માટે 8000 જેટલા ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ આજ દિન સુધી મગફળી ખરીદ કેન્દ્ર ઉપર માત્ર 247 જેટલા ખેડૂતોની 16529 બોરીની આવક થઈ છે। આમ તો પાછલા વર્ષોની વાત કરવામાં આવે તો ધાનેરા તાલુકાના સામરવાડા ગામ નજીક તેમજ ધાનેરા તાલુકાના થાવર ગામ નજીક ગોડાઉન ખાતે ખરીદ સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા અને 2 માસ સુધી ખરીદ કેન્દ્ર ઉપર ખેડૂતો પોતાના ટ્રેક્ટર લઈ લાઇનોમાં ઊભા રહેતા હતા। સતત 3 કિલોમીટર સુધી લાઇનો લાગતી હતી। ઘણીવાર તો સરકારી કર્મચારીઓ તેમજ ખેડૂતો વચ્ચે ઘર્ષણ થતા ચક્કાજામના દ્રશ્યો પણ સર્જાતા હતા। જો કે આ વર્ષે ખરીદ કેન્દ્ર ઉપર ખેડૂતોને મળતા ટેકાના ભાવ કરતાં બજાર ભાવ સારો હોવાથી ખેડૂતોએ ધાનેરા તેમજ અન્ય માર્કેટમાં પોતાનો મગફળીનો માલ વેચાણ કરી દીધો છે। તેના લીધે ધાનેરામાં સરકારી ખરીદ કેન્દ્ર સૂનું જોવા મળી રહ્યું છે। ફરજ પરના વિસ્તરણ અધિકારીનું માનીએ તો શરૂઆતના દિવસોમાં એક પણ ખેડૂત આવ્યા ન હતા, હવે છેલ્લા 1.5 માસ દરમિયાન સરેરાશ 3-5 ખેડૂતો આવી રહ્યા છે। ધાનેરા તાલુકાની અંદર ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા અને અન્ન વિભાગ દ્વારા જે મગફળીની ખરીદી આ સાલ કરવાની થતી હતી, જે આ સાલ મગફળીની ખરીદી કરવામાં આવેલ છે અને જેના સેન્ટર સામરવાડા મુકામે રાખેલ છે 3-3 સેન્ટરો, જે બાબતે ઓક્ટોબર મહિનાની અંદર 18 વ્યક્તિઓ જે હતા ખેડૂતો એમના આવેલ છે અને નવેમ્બરમાં આવેલ છે લગભગ 229, કુલ 247 વ્યક્તિઓના આવેલ છે અને કુલ બોરીઓ 16529 બોરી અહીંયા આગળ આજ દિવસ સુધીનો માલ સામાનને આયાત થયેલ છે। ગત સાલ કરતાં આ સાલે કંઈક ઓછા પ્રમાણમાં આવકનો જાણવા મળેલ છે। સાહેબ, કેટલો રજીસ્ટ્રેશન થયો છે જોઈએ તો? હાલ 247 વ્યક્તિઓનો ખેડૂતોનું રજીસ્ટ્રેશન હાલ અહીંયા આગળ 8000 જેવું રજીસ્ટ્રેશન થયું છે અને 247 ખેડૂતો આજ દિવસ સુધી આ સેન્ટર ઉપર આવેલ છે। એક જ સેન્ટર ચાલ, કારણ છે તે મગફળીના ઊંચા ભાવના કારણે જે માર્કેટની અંદર સારા ખેડૂતોને ભાવ મળતા હોવાથી અહીંયા આગળ ખેડૂતોએ પોતે લાભ નહીવટ લીધેલ છે। કેટલો સ્ટાફ સાહેબ અત્યારે? અત્યારે અમારી જોડે સ્ટાફ છે લગભગ છે, ગ્રેડર છે 4 છે, ગ્રામ સેવકની સંખ્યા છે 8 છે, તાલુકા વિસ્તરણ અધિકારીની સંખ્યા 3 છે અને ઓપરેટરની સંખ્યા 4 છે અને અન્ય વ્યક્તિઓ ખરી અને છે 15-15 એવું બન્યું ખરી કે એક દિવસમાં કોઈ પણ ખેડૂત ના આવ્યું એવું બન્યું ખરી કોઈ? હા, પહેલાં બન્યું જે 26 તારીખ હતી, 26થી 28 તારીખ સુધી કોઈ પણ ખેડૂત ના આવે એવું બનેલું છે। એકાદ વ્યક્તિઓ અહીંયા ખેડૂત તરીકે આવતા દિવસ દરમિયાન એવરેજ કીએ તો સાહેબ એવરેજ 3-4-5 નું રહેતું। તો આ તરફ ધાનેરા ગંજ બજારમાં રોજિંદી 15000 જેટલી મગફળીની બોરીની આવક થતાં કોરોના વાયરસ બાદ ફરી એકવાર ધાનેરાનું ગંજ બજાર ધમધમતું થઈ ગયું છે। ધાનેરા તાલુકો ખેતી અને પશુપાલન ઉપર આધારિત તાલુકો છે। શરૂઆતમાં સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં ધાનેરા ગંજ બજારમાં મગફળીની આવક ઓછી થતાં વેપારીઓને ભારે મુશ્કેલી પડી રહી હતી, પરંતુ આ વર્ષે મગફળીનો ભાવ સારો હોવા છતાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 2 લાખ જેટલી મગફળીની આવકમાં વધારો થયો છે। સાથે સાથે ધાનેરાનું ગંજ બજાર ધમધમતા ધાનેરા શહેરના અન્ય વેપારીઓને પણ તેનો ફાયદો થયો છે। વેપારીઓ, મજૂરો, પેઢીના મહેતા, જીપડાલા ચાલક, ટ્રક ડ્રાઈવર અને ક્લીનર સહિતના લોકોને ધાનેરા ગંજ બજારની મગફળીની આવક ફળી છે। આજની તારીખમાં મગફળીની આવક અમારી 4 લાખથી ઉપરની થઈ ગઈ છે અને અમારી ધારણા પણ થોડી વધારે છે। એનું મેઇન કારણ છે બજાર ભાવ, જે સરકારશ્રીના ટેકાના ભાવ કરતાં જે અમારા માર્કેટ યાર્ડની અંદર જે પ્રાઇવેટ ખરીદીઓ છે એનો બજાર સર ઊંચા છે અને લગભગ 100-150 રૂપિયાનો ડિફરન્સ પડે છે, એટલે ખેડૂતોની જે આશા અપેક્ષા ભાવથી બંધાયેલી હોય આવક ઉપજ પ્રમાણે એ રીતે ખેડૂતોનો અમારે ત્યાં હાલ ઘસારો સારો છે અને આ કોવિડની અંદર ખેડૂતોએ જે ખેતી કરી અને જે સોના જેવી ઉપજ કરી છે જે અમારા યાર્ડમાં અમારા ધાનેરા તાલુકામાં જે વ્યવસાય રોજગાર છે એમાં એક સારો મોટો ગ્રોથ મળે એમ છે અને ગઈ સાલ કરતાં આ સાલ હાલ અમે લગભગ 1.5 લાખ બોરીની આવકમાં પ્લસમાં ચાલીએ છીએ। હાલ અમારી પણ એક ધારણા છે કે હજુ ડિસેમ્બર મહિનો જે મગફળીની આવકનો જે સ્ત્રોત છે એ હજુ કન્ટિન્યુ ચાલુ રહેશે, એટલે 1.5 લાખથી 2 લાખની આવકની શક્યતાઓ છે પ્લસમાં,
જે સરકાર શ્રીમાં અમારા પશુ સભ્યાર્ડમાં જે નિયમિત ટોકન ભાવે જે ખેડૂતોનો માલ સપ્લાય થાય છે એમાં ખેડૂતોને ક્વોલિટી ક્વોન્ટિટી સાથે ક્યાંકને ક્યાંક ખેડૂતને ત્યાં પણ મોટો ફાયદો મળે છે. અને અમારા યાર્ડમાં જે જાહેર હરાજી જાહેર ઓક્શનથી જે અમારી પ્રવૃત્તિઓ છે એ જે સોશિયલ ડિસ્ટન્સિંગ હોય, સરકારની સૂચના હોય, ખેડૂત ભાઈઓનું આરોગ્યનું, અમારા વેપારીનું આરોગ્ય, અમારો પોતાનું, એ દરેક બાબતે જે કોરોનામાં અમને સાથ સહકાર અને અમે જે ધગજથી મહેનત કરીએ છીએ એમાં દરેકના સૂચનો, ગાઈડલાઇન અને દરેકના આમાં પ્રત્યે લાગણી છે, એનાથી અમારું યાર્ડ અને અમારા વેપારીઓમાં એક મોટી ખુશી છે. અમારા મજૂરો પણ આજની તારીખમાં જે રોજે રોજ કમાતા માણસો છે એ પણ ક્યાંક ને ક્યાંક પ્લસમાં જ ચાલે છે. દરેકે દરેકે એક વેપારીને તે 500 બોરી હોય અને 5 મજૂરી હોય તો 500 બોરીની જે મજૂરી થાય એમાં આજની તારીખમાં 1000 બોરી થાય છે તો મારો મજૂર પણ એક આનંદદાયક છે. આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં મગફળીનું ઉત્પાદન સારું થયું હતું અને મગફળીના ભાવ પણ સારા હતા. આ ઉપરાંત સરકાર દ્વારા જે ટેકાના ભાવો જાહેર કરવામાં આવ્યા હતા તે ભાવો અને ખુલ્લા બજારના ભાવોમાં પણ ખૂબ જ ઓછો તફાવત હતો, જેના પગલે ખેડૂતોએ રોકડા નાણાં મેળવવા માટે કરી ખુલ્લા બજારમાં મગફળીનું વેચાણ કર્યું છે.